વિદ્યાર્થી મિત્રો હવે આપણે આમનો અંદર ઉદાહરણ નંબર ત્રણ જોઈએ અજયે અવધ એન્ટરપ્રાઇઝ નામે ધંધો શરૂ કર્યો તેના જુલાઈ બે હજાર ચૌદના વ્યવહારો ઉપરથી આમ નોંધ લખો બે હજાર ચૌદ જુલાઈ એક પચાસ હજાર રોકડ લાવી ધંધો શરૂ કર્યો જુલાઈ ચાર દસ હજારનો માલનો સ્ટોક રૂપિયા બે હજારનું ફર્નિચર તથા રૂપિયા ત્રણ હજારના દેવાદારો ધંધામાં લાવ્યા દસ તારીખ વીસ હજારની બાઈક પંદર હજારમાં વેચી તેમાંથી દસ હજાર ધંધામાં લાવ્યા ચૌદ તારીખ રૂપિયા છ હજારનું અંગત લેણું અને રૂપિયા ચાર હજારનું દેવું ધંધામાં લાવ્યા સોળ તારીખ રૂપિયા પાંચસો આવકવેરાના ચૂકવ્યા વીસ તારીખ રૂપિયા એક હજાર અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા બાવીસ તારીખ રૂપિયા બસો જિંદગીના વીમા પ્રીમિયમના ધંધામાંથી ચૂકવ્યા પચીસ તારીખ રૂપિયા ચારસોનો માલ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા અને એકત્રીસ તારીખ એકત્રીસ જુલાઈ પુત્રની કોલેજની ટ્યુશન ફી રૂપિયા પાંચસો ધંધામાંથી ચૂકવ્યા હવે આ બધા વ્યવહારો છે આપણે આમનોદના ચોપડામાં કેવી રીતે નોંધાશે તે જોઈએ તો એક પછી એક આપણે વ્યવહાર લેતા જઈએ વિદ્યાર્થી મિત્રો આમનોદની અંદર તારીખના ખાનામાં બે હજાર ચૌદ જુલાઈ પહેલું પહેલો વ્યવહાર લઈએ આપણે રૂપિયા પચાસ હજાર રોકડ લાવી ધંધો શરૂ કર્યો વ્યવહાર આર્થિક છે બે ખાતા ગોતવાનો હવે કોણે ચાલુ કર્યું હશે તો કે માલિકે અજય તો અજય જે કંઈ ધંધામાં લાવશે એને મૂડી કહેવાય તો ધંધામાં રોકડ પચાસ હજાર આવશે એક રોકડ ખાતું અને બીજું મૂડી ખાતું તો રોકડ ધંધામાં આવશે રોકડ ખાતું માલ મિલકતનું ખાતું એને માલ મિલકતનો નિયમ લગાડશું આવે તે ઉધારને જાય તે જમા ધંધામાં રોકડ આવતી હોવાથી રોકડ ખાતે ઉધાર કરીશું ખાપાની બાજુમાં ઉધાર લખીશું અને અજય છે એ લાભ આપનાર છે મૂડી ખાતું એ અજયનું ખાતું છે વ્યક્તિનું ખાતું છે અજય લાભ આપનાર છે તેથી તે જમા થશે તે મૂડી ખાતે જમા પચાસ હજાર બાબત છે પચાસ હજાર રોકડ લાવી ધંધો શરૂ કર્યો તેના હવે જેવો વ્યવહાર પૂરો થાય એટલે વિગતના ખાનામાં ફક્ત વિગતના ખાનામાં લીટી કરવાની એટલે એ વ્યવહાર થઈ ગયો પૂરો હવે બીજું જોઈએ જુલાઈ ચોથી રૂપિયા દસ હજારનો માલનો સ્ટોક રૂપિયા બે હજારનું ફર્નિચર તથા રૂપિયા ત્રણ ત્રીસ હજારના દેવાદારો ધંધામાં લાવ્યા માલનો સ્ટોક માલ મિલકતનું ખાતું ફર્નિચર માલ મિલકતનું ખાતું દેવાદારો પણ માલ મિલકતનું ખાતું પણ છે અને વ્યક્તિનું ખાતું પણ છે દેવાદારો ચાલુ મિલકત પણ છે તો આ ત્રણેયને માલ મિલકતનો નિયમ લાગુ પડશે આવે તે ઉધાર અને જાય તે જમા આ બધું જ ધંધામાં માલિક લાવી રહ્યો છે ધંધામાં લાવ્યા કોણ લાવ્યું હોય તો કે માલિક બજારમાંથી નથી આવ્યા ઘરેથી લઈ આવ્યા છે આ બધું પોતાના અંગત કાંઈ પણ લાવ્યા છે અંગત કાંઈ પણ હોય પછી માલ હોય ફર્નિચર હોય કે દેવાદારો હોય એ ધંધામાં આવે એટલે એને માલિક તરફથી અંગત કાંઈ પણ લાવવામાં આવે એને મૂડી કહેવામાં આવે છે ઓકે હવે માલનો સ્ટોક આવશે એટલે ઉધાર થશે કારણ કે આ બધાને માલ મિલકતનો નિયમ લાગુ પડશે ફર્નિચર ખાતે ઉધાર થશે બે હજાર રૂપિયા દેવાદારો ખાતે ઉધાર થશે ત્રીસ હજાર રૂપિયા આ ત્રણેયનો સરવાળો દસ હજાર વત્તા બે હજાર વત્તા ત્રીસ હજાર તે મૂડી ખાતે જમા બેતાલીસ હજાર આ બધું કોણ લાવ્યો છે અજય લાવ્યો છે માલિક લાવ્યો છે માલિક લાભ આપનાર છે એટલે મૂડીનું ખાતું એ માલિકનું ખાતું છે તેથી વ્યક્તિનું ખાતું છે લાભ આપનાર ખાતે જમા થાય તે મૂડી ખાતે જમા કરીશું બેતાલીસ હજાર રૂપિયા ત્યાર પછી તારીખ દસ તારીખ દસ રૂપિયા વીસ હજારની બાઈક રૂપિયા પંદર હજારમાં વેચી તેમાંથી દસ હજાર ધંધામાં લાવ્યા બાઈક વીસ હજારની હતી એ પોતાની અંગત હતી પંદર હજારમાં વેચી નાખી એની સાથે આપણે કોઈ સંબંધ નથી અંગત કોઈપણ વ્યવહારની ધંધામાં નોંધ ન થાય પણ ધંધાને અસર કરતો વ્યવહાર હોય એની નોંધ થાય તો એ દસ હજાર રૂપિયા જે ધંધામાં લાવ્યા છે એની સાથે આપણે સંબંધ છે ધંધા ઉપર એની શું અસર થઈ ધંધામાં દસ હજાર રૂપિયા આવ્યા ક્યાંથી આવ્યા તો કે માલિક તરફથી આવ્યા તો રોકડ ખા રોકડ ધંધામાં આવશે તો રોકડ ખાતું ઉધાર થશે માલ મિલકતના નિયમ પ્રમાણે આવે તે ઉધાર કારણ કે રોકડ ખાતું માલ મિલકતનું ખાતું છે અને માલિકે તે એ બધું ધંધામાં રોક્યા છે એટલે મૂડી ખાતું આવશે માલિક લાભ આપનાર છે તેથી તે મૂડી ખાતે જમા થશે તો દસ હજાર રૂપિયા રોકડ ખાતે ઉધાર રૂપિયા દસ હજાર તે મૂડી ખાતે રૂપિયા દસ હજાર બાબત જે લખીશું ટૂંકી વિગત અંગત બાઈક વેચી દસ હજાર ધંધામાં લાવે વિગતના ખાનામાં લીટી કરી નાખવાની ત્યાર પછી તારીખ છે ચૌદ રૂપિયા છ હજારનું અંગત લેણું અને રૂપિયા ચાર હજારનું દેવું ધંધામાં લાવે લેણું એટલે દેવાદાર અને દેવું એટલે લેણદાર મતલબ છ હજાર રૂપિયા કોઈની પાસેથી લેવાના હતા દેવાદાર પાસેથી જે અંગત હતા પોતાના ઘરના એ ધંધાની અંદર લાવ્યા છ હજાર અને કોઈકને ચૂકવવાના હતા એ ધંધામાંથી ચૂકવીશું એટલે અંગત દેવું ચૂકવીશું તો એટલી મૂડી આપણી ઓછી થઈ જવાની તે અંગત લેણદારો લાવે છે ધંધામાં તો એ આપણી જવાબદારી છે પાસે અને એ લેણદારોએ ધંધામાં રૂપિયા નાખ્યા કહેવાય એટલા માટે એ પણ લાભ આપનાર છે એટલે એને જમા કરીશું તો દેવાદારો ખાતે ઉધાર છ હજાર તે લેણદારો ખાતે જમા ચાર હજાર હવે આ છ હજાર ને ચાર હજાર બે વચ્ચેનો ડિફરન્સ બે હજાર જેટલી રકમ ઉધાર થાય એટલી જ રકમ જમા થવી જોઈએ આમનો નિયમ છે ઉધાર ખાનામાં જેટલી રકમ લખાય એટલા રૂપિયા જમા થવા જોઈએ ખૂટે છે બે હજાર રૂપિયા તો એ બે હજાર રૂપિયા મૂડી કહેવાશે માલિકે ધંધામાં રોકાણ કર્યું દેવાદાર પોતાના અંગત છ હજાર હતા ધંધામાં લાવ્યા એમાંથી અંગત લેણદારોને ચાર હજાર ચૂકવાઈ જશે તો બાકી ધંધામાં બચશે બે હજાર તો અંગત ધંધામાં આવ્યા બે હજાર એટલા માટે માલિક લાભ આપનાર કહેવાય બે હજારથી તેથી મૂડી ખાતે જમા થશે બે હજાર રૂપિયા ત્યાર પછી સોળ તારીખ પાંચસો આવકવેરાના ચૂકવ્યા આવકવેરો એ આપ વૈયક્તિક માલિકી હોય તો પોતાનો અંગત ખર્ચ કહેવાય પણ જો ભાગીદારી પેટી હોય કે કંપની હોય તો એ ધંધાનો ખર્ચ ગણવામાં આવે છે અત્યારે અજય છે એક જ વ્યક્તિ મા ધંધાનો માલિક છે એટલે વૈયક્તિક માલિકી કહેવાય એક જ વ્યક્તિ દ્વારા જે ધંધો ચલાવવામાં આવતો હોય એને વૈયક્તિક માલિકીનો ધંધો કહેવાય આમાં અજય છે એ માલિક છે એક જ વ્યક્તિ છે માલિક એટલે આવકવેરો પોતાનો અંગત ખર્ચ કહેવાય એ ધંધામાંથી ન ચૂકવાય તો પાંચસો રૂપિયા આવકવેરાના ધંધામાંથી ચૂકવ્યા છે અંગત આવકવેરો વિદ્યાર્થી મિત્રો ઉપાડ ખાતે લખાશે અંગત ધંધામાંથી કાંઈ પણ ચૂકવામાં આવે માલિક લાભ લેનાર કે તમે માલિકનું ખાતું થશે ઉધાર ઉપાડ ખાતું વ્યક્તિનું ખાતું છે લાભ લેનાર ખાતે ઉધાર થાય એટલે ઉપાડ ખાતે આપણે ઉધાર કરીશું રૂપિયા પાંચસો તે રોકડ ખાતે જમા રૂપિયા પાંચસો ધંધામાંથી રૂપિયા જશે રોકડ ખાતાને માલ મિલકતનો નિયમ પડશે તે રોકડ ખાતે જમા પાંચસો તારીખ વીસ રૂપિયા એક હજાર એક હજાર અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા અંગત વપરાશ માટે હજાર રૂપિયા ધંધામાંથી લીધા અંગત કાંઈ પણ ખર્ચો થાય પોતાના ઘરના ખર્ચા ચૂકવવામાં આવે પોતાના ઘરનું લાઇટ બિલ ચૂકવવામાં આવે પોતાના પુત્રની ફી ચૂકવવામાં આવે પોતાની ડાક્ટરી સારવારનું બિલ ચૂકવવામાં આવે પોતાના જીવન વીમાનું પ્રીમિયમ ચૂકવવામાં આવે આ બધું અંગત બાબત કહેવાય એ જો ધંધામાંથી ચૂકવાય એટલે માલિકે લાભ લીધો કહેવાય એટલે ઉપાડ ખાતે ઉધાર કરવાનું તો ઉપાડ ખાતે ઉધાર અને ધંધામાંથી રોકડ જશે તે રોકડ ખાતે જમા એક હજાર રૂપિયા ત્યાર પછી બાવીસ તારીખ રૂપિયા બસો જિંદગીના વીમા પ્રીમિયમના ધંધામાંથી ચૂકવ્યા હવે જિંદગીનો વીમો મેં હમણાં જ કીધું એ રીતે અંગત બાબત છે ધંધામાંથી ચૂકવાય એટલે ધંધામાંથી લાભ લીધો કહેવાય લાભ લેનાર માલિક છે લાભ લેનારનું ખાતું ઉધાર થાય એટલે ઉપાડ ખાતું માલિકનું ખાતું છે એટલે ઉપાડ ખાતે ઉધાર રૂપિયા બસો ધંધામાંથી રૂપિયા જશે તે રોકડ ખાતે જમા રોકડ ખાતું માલ મિલકતનું ખાતું છે જાય તે જમા રૂપિયા બસો રૂપિયા બસો અંગત વીમા પ્રીમિયમ ધંધામાંથી ચૂકવ્યું તેના પચીસ તારીખ રૂપિયા ચારસોનો માલ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા કંઈ પણ અંગત પછી રોકડ લઈ જાય માલ લઈ જાય કે પોતાના ખર્ચા ચૂકવે ઉપાડ ખાતે લખાય તો માલિક લાભ લેનાર છે એટલે ઉપાડ ખાતે ઉધાર રૂપિયા ચારસો તે ધંધામાંથી માલ જશે ખરીદીમાંથી એટલો ઘટશે ખરીદીમાંથી કાઢી નાખો છે એટલે તે ખરીદ ખાતે જમા થશે ચારસો ચારસોનો માલ અંગત વપરાશ માટે લઈ ગયા તેના આવી તેની બાબત જે થશે ત્યાર પછી એકત્રીસ તારીખ પુત્રની કોલેજની ટ્યુશન ફી પાંચસો ધંધામાંથી ચૂકવી માલિકની પુત્રની ફી એ અંગત બાબત કહેવાય ધંધામાંથી ચૂકવાની માલિક લાભ લેનાર કહેવાય એટલે ઉપાડ ખાતે ઉધાર થશે એટલે ઉપાડ ખાતે ઉધાર રૂપિયા પાંચસો અને ધંધામાંથી રૂપિયા ગયા પાંચસો તે રોકડ ખાતે જમા રૂપિયા પાંચસો આવી રીતે આમ નોંધ થશે પછી ઉધાર બાજુનો સરવાળો કરીશું એક લાખ દસ હજાર છસો અને જમા બાજુનો સરવાળો થશે એક લાખ દસ હજાર છસો આવી રીતે આમ નોંધ પૂર્ણ થશે જેટલી ઉધાર રકમ હોય એટલી જ જમા થવી જોઈએ